रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। જલસો છે, આ જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે। આપ સૌનું સ્વાગત છે અને આ સરસ મજાનો સંવાદ, આ શુદ્ધ દેશી સંવાદ હવે અહીંયાથી અમે ખુલ્લો મૂકીએ છે। તમારા સૌનું ફરીથી એક વખત સ્વાગત। અને આ સરસ સંવાદ કરવા માટે મેં કીધું એ પ્રમાણે નદીના કિનારે બેઠા હોઈએ અને મનગમતા લોકો આસપાસ હોય અને જરા આમ પંખી ક્યાંક ટહુકતું હોય અને આપણને એમ લાગે કે કોણ બોલ્યું, બસ આવી વાતો થવાની છે। કારણ કે કારણ જ એવું ખળખળતું છે। એક ખૂબ સેલિબ્રેટેડ નોવેલ તત્વમસી, જેની ઉપરથી આ દોસ્તોએ વિચાર્યું કે એક ફિલ્મ બનાવવી છે અને એ ફિલ્મ હવે બનીને તમારી સમક્ષ રજૂ થવા માટે તૈયાર છે। મારી સાથે ખૂબ દિલથી આવકારો રેવા ફિલ્મના આ કલાકારોને। આ ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં તમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે બરકરાર છે, એકદમ આતુર છે અને એટલા માટે જ આ કલાકારો આપણી સાથે આ સંવાદમાં, કોન્વર્સેશનમાં જોડાયા છે। આઈ વેલકમ યુ ઓલ, કેન વી મેક સમ નોઇઝ ઇન ધ આવકારો ફિલ્મના લેખક અને લીડ એક્ટર ચેતન, ચેતન ધનાણીને, દિગ્દર્શક રાહુલ ભોલે, અનધર લીડ મોનલ ગજ્જર અને ખૂબ અનુભવી અને લોકપ્રિય કલાકાર પ્રશાંત બારોટ। ઓકે, સો મેં કીધું એ પ્રમાણે આ આખે આખી જે મૂવી છે એક નવલકથા ઉપરથી બેઝ્ડ છે અને એને જ વધાવે છે। તો મારો પહેલો સવાલ જે બહુ ઓબ્વિયસ છે, જે મેં હમણાં જ એમની સાથે હમણાં જ અમે ઓડિયો ઇન્ટરવ્યુ કર્યો ત્યારે પણ પૂછ્યો હતો, પણ જે અત્યારે લાઈવ જોડાયા છે એમને એમને મારે ખાસ જાણવું જણાવવું છે, ચેતનભાઈ રાહુલભાઈ, કે એક નવલકથા પરથી મૂવી બનાવવી એ કઈ બહુ કારણમાં એવું છે કે એવું એટલે આઈ મીન એવું વિચાર્યું જ નહોતું કે આ નવલકથા પરથી છે એટલે અઘરું પડશે કે નહીં પડે, કે વાર્તા બહુ એવી ગમી ગઈ હતી ને, કે સ્ટોરી એટલી બધી પસંદ આવી ગઈ હતી ને કે આ સ્ટોરી તો કેવી છે યાર આપણે, અને આપણે આપણી સ્ટાઇલમાં કેવી છે આ સ્ટોરી લોકોને, માત્ર ને માત્ર એટલું જ રીઝન હતું એ સ્ટોરી પસંદ કરવા પાસે। ઓકે, નવલકથા તમે લોકો એ બંને પણ વાંચેલી છે? સમજો છે, અને એ એ વખતથી જ આ નક્કી હતું કે એ વખતે ક્યાંય આ નવલકથામાં જ એવું તત્વ છે, એક્ચ્યુઅલી તત્વમસીમાં કે વાસ્તવિક તે તમને એટલે એઝ અ ફિલ્મ મેકર ને તો લાગે છે કે આ તો સ્ક્રિપ્ટ છે, ઇનસિક્યોરિટી પણ આવી કે આપણે નહીં બનાવીએ અને કોઈ બીજું બનાવી નાખશે તો, અને કોઈ બીજો બનાવે એમાં પણ વાંધો નથી, પણ આપણે જે
પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારી છે, આપણો જે પરસ્પેક્ટિવ છે એવી ના બની, ખરાબ બની તો આપણે દોષી કહેવાય. દોષી આપણે ના બની, આપણે મોડા પડ્યા. બહુ દુઃખ થશે કે યાર રહી ગયું, સારી કૃતિ વ્યક્ત કરો તું એ રહી. તમને એવું દુઃખ ન થતું કે પેલા ધાબા પર ચાર પાંચ મિત્રો બેસીને બાટલી ફોડતા હોય એવી મૂવી તમે નથી બનાવી, એનો દોર ચાલે છે ત્યારે? છેલ્લા કેટલાક સમયમાં આવેલી કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી મૂવીઝ માની એક એટલે ચોર બની થનગાટ કરે. એબ્સોલ્યુટલી, મને લાગે છે કે જેણે જેણે જોઈ છે દરેક જણ આ વાત સાથે સહમત થશે. ચોર બની થનગાટ કરે પર શિફ્ટ થઈએ, એનું રીઝન બી એ જ હતું કે આ લોકો આમાં કઈક જોઈ રહ્યા છે ને, તો કઈક તો છે આ વાતમાં, તો લેટ્સ ફિક્સ ઇટ, લેટ્સ આપણે એના પર ટ્રાય કરીએ. અને જેમ આ લોકોએ તો મૂવી એકદમ વાંચેલી હતી અને એમને નિર્ણય લીધો કે આ બનાવો છો, આપણે ઓફેર જે વાત થઈ એ પ્રમાણે તમે વાંચી નથી અને અને સીધી સ્ક્રિપ્ટ, સો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? શું કરી પહેલા એવું હતું કે પહેલા મને જયારે ફર્સ્ટ ટાઈમ મને અપ્રોચ થયો ને, ત્યારે મને કીધું એક વાર તત્વમશી વાંચો બરાબર, પછી હું વાંચવાની રસિક નથી. અપ્રોચ કર્યો પછી અટકી ગયો, પછી જયારે ફરી એમને મને અપ્રોચ કર્યો તો મેં કીધું મને નરેશ લાવો, અને ત્યારે ચેતન સર વડોદરાથી સ્પેશિયલી અમદાવાદ આવ્યા હતા અને એમને 3 કલાક નું નરેશ લાવો. મારી જે પાસ્ટ મૂવી હતી એના અત્યાર સુધી જે સારી મૂવી મેં કરી છે રિલીઝ નથી થઈ, અને જે રિલીઝ થઈ એમાં એટલી મજા હતી, એમાં મજા હતી એમાં હું નહોતી. એટલે મારો એટલો મોટો રોલ નહોતો, તો એટલે મેં એવું વિચાર્યું કે હવે એવું જ કંઈક કરવું છે જ્યાં આગળ અગર હું 10 મિનિટ માટે પણ આવું છું ને તો લોકોને યાદ રહી જવી જોઈએ કે આ સુપ્રિયા છે. અને જે મને જનરેશન મળ્યું એમાં મને લાગ્યું કે આ સુપ્રિયા હું છું, ધીસ ઇઝ આઈ એમ વેઇટિંગ ફોર. બહુ ઘણા ટાઈમથી એવી કોઈ મૂવી બની નહોતી અને 100% મેં એવી બધી, તમે તો જે મારી પિક્ચરને ક્રિટિસ કર્યું એનાથી વધારે હું નામ લઈ લઉં દાવ થઈ ગયો યાર. હું પણ ઇન્ટરવ્યુ સુધી પહોંચી બહુ મોટી વાત, બીકોઝ મિત્ર ઇઝ માય ફ્રેન્ડ, આઈ હેવ ટુ વોચ. તો અને મારી બેનની બર્થડે હતી તો મેં અડધો ટાઈમ આપ્યો. નો ડાઉટ થઈ જશે, મારો રોલ નાનો હતો પણ હજુ પણ હું ક્યાંક બહાર જાઉં તો બધા મને કઈક ગાજર વાળો ડાયલોગ બોલો, એક જ ડાયલોગ વિચ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ આઈ ફીલ, મારા માટે પણ એ જ ઇમ્પોર્ટન્ટ. તો લોકો યાદ રાખે છે, તો મારે હવે એવું કેરેક્ટર કરવું હતું કે ખાલી એક ડાયલોગ માટે નહીં, એ થ્રુ આઉટ મૂવી માય કેરેક્ટર યાદ રહી જાય, વિચ ઇઝ સુપ્રિયર. ઓકે. અને આઈ એમ સો સો ઓનર્ડ કે મને ભલે 2 દિવસ પહેલા આઈ ગોટ ધ ચાન્સ ટુ પ્લે, બીકોઝ ધેર ઇઝ ફ્યુ પીપલ એમની પાસે સ્ટીલ હતા લાઈન અપ જે અનલુક ટેસ્ટ પણ નહોતું થયો મારું, હું જસ્ટ ઓન ફ્લોર ગઈ હતી એવું થતું. આઈ થિંક રાહુલ સર વધારે સરસ કહી શકશે એ વિશે. નોવેલ જે પ્રકારની છે, જે પ્રકારનો સ્ક્રિપ્ટ લખ્યો
તો આના માટે ફિલ્મ માટે રિહર્સલ્સ બહુ જરૂરી હતા. અમે બાકીના બધા કલાકારો સાથે ઓલમોસ્ટ એક મહિનાથી રિહર્સલ્સ કરતા કરી રહ્યા હતા. સુપ્રિયા ભારતી જેવું કેરેક્ટર જેના રિહર્સલ્સ કરી ના શકે, કારણ કે લીડ એક્ટ્રેસ કોણ કરશે એ ફાઇનલ હતું. અને જયારે મોનલ ફાઇનલ થઈ ગયા ઓલમોસ્ટ શૂટ બે દિવસ પછી શૂટ હા બે દિવસ શૂટ થઈ ગયો એટલે મોનલ પણ પાછું સુપ્રિયા કેવું કરશે શાસ્ત્રીજી તો જોઈને લાગે કે શાસ્ત્રીજી છે એવું મોનલ નું જોઈને લાગે. કોસ્ટ્યુમ વાઇઝ બધી રીતે સુપ્રિયા લાગશે, પણ સુપ્રિયા છે એ ઓડિયો રેકોર્ડ કર્યું છે અને અમારા પોડકાસ્ટમાં તમને આ બધા કલાકારો સાથેના એ બહુ જ રસપ્રદ સંવાદ જે છે એ સાંભળવા મળશે. એટલે કેટલાક પ્રશ્નો અમે અહીંયાથી એ માઇનસ કરીને તમને અત્યારે આ કોન્વર્સેશન કરવાના છે, કારણ કે તમે એ ઓડિયો સાંભળશો તો મજા પડશે. એને જ અમે કહીએ છીએ શુદ્ધ દેશી સંવાદ. રહી વાત મજા આવે છે સાંભળવાની એ નોટ ઉપર, જલસો ઇઝ ધી ઓનલી એપ્લિકેશન જ્યાં તમે બધું સાંભળી શકો છો, તમારી શુદ્ધ ગુજરાતીમાં સાંભળી શકો છો. મારા માટે બેસ્ટ છે જેને માત્ર સાંભળવામાં રસ પડે છે બધા માટે. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. સો સુપ્રિયા અને આ બાકીના કિરદારો એટલા બધા તત્વમાંથી એટલી બધી વખણાયેલી છે, એટલી જાણીતી છે કે કિરદારો એક એક બોલવાથી લોકોને આમ ઝહેનમાં એના દિમાગ પર આમ દેખાશે કે આ આવા હોય આવા હોય. એવું જે કેરેક્ટર તમે પ્લે કર્યું બહુ રસપ્રદ કેરેક્ટર છે ગુપ્તાજી, અને એ રોલ કરવાનું મને સૌભાગ્ય મળ્યું તો બહુ આનંદ છે. અને મારા ડિરેક્ટર્સનો અને લેખક અમારા લેખક કમ હીરો તમને હું આભારી છું. બહુ રસપ્રદ કેરેક્ટર છે ગુપ્તાજીનું, અને જ્યારે નોવેલ વાંચી ત્યારથી જ એક એક્ટર અંદરથી પેલો તૈયારી શરૂ થઈ જાય, અને જે રીતે એનું ગેટઅપ બોડી લેંગ્વેજ એની ભાષામાં પણ બે શબ્દ વચ્ચે પણ કંઈક ત્રીજી વાત કરતો હોય તો બહુ મજા પડી. આ કોઈ એક્સરસાઇઝ કરી હતી કે આ કેરેક્ટર માટે આ વ્યક્તિ જોઈએ છે, આના માટે આ જોઈએ છે? હાઉ ડીડ યુ ડુ ધ કાસ્ટિંગ? કે વાંચતી વખતે જ આ વસ્તુઓનો પાત્રો આપણા મગજમાં આવે જ આવે. હવે રાઈટ, હવે એ પાત્રોને મેચ કરવા. બીજું કે તત્વમાંથી બહુ બધા લોકોએ વાંચી છે એટલે એ બધાના મગજમાં પરથી એટલે એ લોકોના મગજમાં જે પાત્રો બન્યા હોય એમને પણ મેચ કરાવવા, એટલે આમ તો ડિફિકલ્ટ ટાસ્ક જ હતું એક્ચ્યુઅલી. અને એ ડિફિકલ્ટ ટાસ્ક નો અત્યારે એક સવાલ પૂછો અઘરો, કે કયો કેરેક્ટર એવું છે કે જેમાં તમને એવું લાગે છે કે આ પાત્ર જોઈએ એવું કાસ્ટ નથી થયું, એવું એકાદ કોઈ પાત્ર હોય તો ખરું? એટલે મુખ્યમાંથી તો એક પણ એવું નથી. નાના એક બે કેરેક્ટર્સ છે એમાંથી એક એવું એકાદ બે માં એવું લાગે છે, પણ બાકી મુખ્ય પાત્રોમાંથી તો કોઈ એવું, અને નાના એટલે એવા કે જે 2-3 મિનિટ માટે ના થાય. એટલે હું તમને ખરેખર બહુ આઈ મીન બહુ આઈ એમ ઓનર્ડ એન્ડ વી ઓલ આર ઓનર્ડ કે અમારે ફિલ્મમાં એક એક દિવસનો રોલ કરવા માટે પણ એટલા સજ્જ અને એટલા ઉચ્ચ એક એક સીન કરવા માટે પણ એટલા ઉચ્ચ કલાકારો આવ્યા છે ને કે યુ વિલ બી સરપ્રાઈઝ આફ્ટર વોચિંગ ધ ફિલ્મ કે આ ભાઈ એક જ સીન કર્યો આપણે. એટલે એ બધા જ તત્વમસી ધ્રુવટ અને રેવાની સ્ક્રિપ્ટ ને આઈ મીન કે ધ્યાનમાં રાખીને કે આ છે તો આપણે કરવું જોઈએ કરીને આવેલા લોકો. અમુક કલાકારો એવા પણ આવ્યા છે કે જેમણે છેલ્લે પેચેક્સ ના લીધા, પેચેક્સ નથી લીધા અને એમને અમે વાત બી કરીને એગ્રી બી થઈ ગયા, અને પછી આખી અમારા શૂટિંગ ઉપર આવ્યા. પૈસાની હું જ્યારે બી વાત કરીએ કે પ્રોડ્યુસર જ્યારે પૈસાની વાત કરે તો એવું જ કે યાર ના ના આપણે પછી વાત કરીએ, આપણે પછી વાત કરીએ. અને એમનું જયારે છેલ્લો દિવસ
તે વખતે પ્રોડ્યુસરને બધા ગયા કે સર તમારું જે ચેક કેટલાનું બનાવવું છે શું છે, તમે કંઈ બોલ્યા જ નથી આજે, તો કે નથી બનાવવાનું છે. એટલે અમે કીધું સર એવું ના હોય તમે કહો પ્લીઝ, આ ના ના નથી બનાવવાનું, મને નથી યાર, તમે આ રીતે વ્યવસ્થિત આટલું કામ કરી રહ્યા છો, તમારી પાસેથી કેવી રીતે પૈસા ધ્રુવદાદાને લીધે અમને ઘણો બહુ બેનિફિટ થયો છે, એમાં આવા બહુ, એટલે આઈ મીન વિરોધભાઈએ પૈસા જ નથી લીધા આ પિક્ચર કરવા માટે. ધ્રુવદાદા સાથેનો અનુભવ મારે જાણવો છે, જ્યારે તમે એમને કહ્યું કે અમારે આની પરથી ફિલ્મ બનાવી છે, વોટ વોઝ ઇઝ ફર્સ્ટ રિએક્શન? તો એક્ચ્યુઅલી અત્યાર સુધી કશે નથી કીધું, તે વખતે હું કાનો મને કોમન મેન નામની સિરિયલ કલર્સ ગુજરાતી પર લખી રહ્યો હતો, એમનો પરિચય થયો કે કાનો મને કોમન મેન નો રાઇટર છે જે લેવા આવ્યા છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવે ત્યાં સુધી અમને પાંચેક એપિસોડ જોઈ રહ્યા છે, તો પહેલો જ સમય નતો બનાવી શકશો દરેક સર્જક પોતાની કૃતિના પ્રેમમાં હોય છે, અમે લોકો ઘણી વાર જોયું છે, સો એમને ચેન્જ કરીશું ને કદાચ ના પાડે તો એવું પણ નતું અમને કે પછી તત્વમસ, એટલે અમારું વર્ઝન ના હોય તો અમને કરવા પછી થોડુંક એ થાય કે આઈ મીન કે પણ ક્રિએટિવ લિબર્ટી ના હોય, જ્યાં ફ્રીડમ ના હોય ત્યાં પછી આપણે થોડા કટવાઈ જઈએ છે એવું આપણે હંમેશા જોયું, પણ એમણે તમને તો જરાની શક્યતા મોડિફાઈ કરવાની પણ હા, એટલે એટલે જ્યારે આપણે કીધું કે દાદા મેં વિચાર્યું છે કે થોડાક મોડિફિકેશન્સ કરીશું, તો પહેલો જ એમનો પહેલી જ વાત એમણે એ કરી કે નોવેલ મારું માધ્યમ હતું એ મેં લખી પૂરી કરી લીધી, મોટિવ બદલવા માંગીએ છીએ આવવાનું, જે બી ચેન્જીસ હતા અમે એ બધા એમને વાત કરી, તો એ એવું બોલ્યા હા આવી રીતે જ આવવું જોઈએ. આવું તો કયો લેખક બોલે કે જે એની કૃતિ પરથી જ આપણે બનાવી રહ્યા છીએ, અને એ જેટલા ઓપન માઇન્ડેડ હતા એનાથી અમને થોડું કોન્ફિડન્સ થઈ ગયું, કોન્ફિડન્સ આવી ગયું. બિલકુલ, જે અહીંયા જેમની અમે ખૂબ આદરપૂર્વક વાતો કરી રહ્યા છીએ એ વ્યક્તિત્વ વિશે જો ધારો કે આપ પરિચિત ના હો તો મને કેમ ગમશે. આ નવલકથા જેમણે મૂળ લખી છે એ ધ્રુવ ભટ્ટ, ગુજરાતી સાહિત્યના કેટલાક શિરમોર લેખકોમાંનું એક નામ છે, કેટલાક ઉત્કૃષ્ટ લેખકોમાંનું આ, અને બહુ જ આદરણીય નામ છે જેમણે આ મૂળ તત્વમસી નવલકથા લખી છે અને જેના ઉપરથી આ ફિલ્મ શૂટ થઈ છે, કે જેનો વિચાર અમલમાં સિનેમેટિક એક્સપિરિયન્સમાં આવ્યો છે. ધ્રુવ ભટ્ટ એટલે ગુજરાતી સાહિત્યનું અતિશ્રેષ્ઠ નામ કહી શકાય એવી એવું આ નામ છે, અકુપાર, અત્રાપી, તિમિરપંથી અને આ તત્વમસી, આવી આવી તો ઘણી નવલકથા એમણે લખી છે. આ માત્ર તમારી જાણ માટે. આવા જ સાહિત્યકારો અને આટલા શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓનું વાચિકમ એટલે કે એમનું ડ્રામેટિક રીડિંગ પઠન અમે લોકો કરીએ છીએ, જે આ એપ્લિકેશનમાં વાચિકમ સેક્શનમાં અવેલેબલ છે. માત્ર તમારી જાણ માટે આપ સાંભળજો, બહુ મજા પડશે આપને. અને એટલા માટે જ કહીએ છીએ કે જલસો એ સંગીત અને સાહિત્યની, ગુજરાતી સંગીત અને સાહિત્યને સંબંધિત એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી. સુપ્રિયા ભજવવામાં તકલીફ કેટલી પડી? કઈ ખાસ ચેલેન્જ? આઈ ડોન્ટ થિંક સો કે માફી આપી શકે અથવા કયા લેવલ સુધી ગુસ્સે થશે, અગર એ ગુસ્સે થાય છે તો પાંચ માણસ ની વચ્ચે થવાનું પસંદ કરશે કે શાંતિ થી ખૂણામાં લઈ જઈને ત્યાં બે અલગ વ્યક્તિત્વ ઉભા રહ્યા છે. સો આ બધી વસ્તુ પહેલા મેં જયંત સરને પૂછી લીધી, દેન અમારા સેટ પર વી આર બ્લેસ કે પ્રશાંત સર હતા, નાયકર સાહેબ અને વિનિત સર, રાહુલ સર. તો જ્યારે પણ બિફોર અમે સીન પર જવાનું હોય તો અમારું સીન ના હોય તો સર કોરિયોગ્રાફી હોય તો અમને પૂછી લો કે નો કે આમાં આપણે આવું કરી શકીએ અથવા આમાં કેટલા હદ સુધી ગુસ્સે છે, અગર એ એક્સપ્રેસ કરે છે નથી કરતી, તો એ ઘણી બધી વસ્તુઓ જ્યાં મને ડિફિકલ્ટી લાગતી હું એમની પાસે જતી હતી ને દબાઈ લાગતી. ગુજરાતીને લઈને ઘણા બધા શબ્દો એવા હતા જે મને નથી સમજમાં આવતા, એમ પ્રશાંત સર અને હેલ્પ કરી હતા, બેંકર સાહેબ હતા, તો ઇટ વોઝ વેરી હેલ્પફુલ એન્ડ ઓનેસ્ટ એન્વાયરમેન્ટ ઓલ ઓવર, જે મને રેવાના સેટ પર હંમેશા લાગ્યું છે. ઇટ વોઝ ઓલવેઝ અ ફેમિલી,
અને દે આર ઓલવેઝ રેડી ટુ, અગર હું કંઈ મારા આઈડિયાઝ મૂકું છું અથવા પ્રશાંત સર કોઈ આઈડિયા મૂકે છે તો એક્સેપ્ટન્સ બહુ સારું રહે. એવું ક્યારે કોઈને પર્સનલી ઈગો ના રાહુલ સર એના વિનિત સર કે નવિયા ડાયરી વખતે કોસ્ટ્યુમમાં અને એક્ઝેક્ટ કેરેક્ટરમાં આવી અને જ્યારે મોનિટર પર જોતા જઈએ, અત્યારે પણ રૂબરૂ જોતા જઈએ પણ જયારે મોનિટરમાં જઈને જોઈએ ચેર પર જઈને, ત્યારે હું વિનિત બંને બેઠા હતા જે કો ડિરેક્ટર છે, અને સ્ક્રીન પર જયારે જોઈને ત્યારે બંને ઉભા થઈ ગયા, પૂછ્યું કે આ સુપ્રિયા મળી ગઈ. અને એટલે જે ઓફેર અમે વાત કરી છે એ મારે જાહેરમાં કહેવા જેટલી હિંમત કરવી જ જોઈએ, એટલે હું આ પ્રામાણિકતા સાથે વાત કરું છું કે આ બે સોફા પર બેસીને અમે મોનલની મર્યાદાઓની ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી છે, કટાક્ષમાં ચર્ચાઓ કરી છે, ખૂબ પ્રામાણિકતા સાથે બહુ જાણીતા નામોએ આ એમની એમની આ ક્ષમતાને કે અક્ષમતાને વખોડી છે, પણ છતાં મોનલ ભાષા સાથે કેટલી તકલીફ પડી આ ફિલ્મમાં, કારણ કે એક તો નવલકથા એની ભાષા, અને તમે 4-5-10-15 સ્ટેટમાં કામ કરી ચૂક્યા છો એટલે તમે ખરેખર રાષ્ટ્રીય નાગરિક છે તમારું, કન્નડા ને મલયાલમ ને તેલુગુ ને તમિળ ને હવે મરાઠી ને પછી ગુજરાતી, મૂળ અમદાવાદના જમ એના તમારી જાણ માટે, પણ આટલી બધી જગ્યાએથી તમે ડાબી બાજુથી જમણી બાજુથી હૃદય પર આવતી ગોળીઓ વિતાવીને પહોંચ્યા છો, અને ખાસી ખાસી મસ્તી તુફાન તમારી ભાષામાં સતત લોકો કર્યા કરે છે, તમને કેટલી તકલીફ પડી? રેવા કરતા મારા મારી ભાષામાં પ્રોબ્લેમ નથી, બટ યા મારા સ અને શ માં પ્રોબ્લેમ છે. જે બાર છોકરી માટે તાળીઓ પાડો, આટલી પ્રામાણિકતાથી કહેવાની હિંમત કોઈનામાં નથી, પણ આ નિષ્ઠા માટે કેન વી મેક સમ મોર નોઇઝ? મારા સ અને શ માં પ્રોબ્લેમ છે બીકોઝ ઓફ, હા મારું સ્ટડી ગુજરાતી મીડિયમ થી થયું છે, બટ મે મારી એક્ટિંગ સ્કૂલ સાઉથ છે, હું મારું એક્ટિંગ કરિયર મેં સાઉથથી સ્ટાર્ટ કર્યું છે, તો મારે યા તો એમની લેંગ્વેજ બોલવાની હોય યા તો ઇંગ્લિશ બોલવાનું હોય, હિન્દી ઇફ યુ ગો ટુ ચેન્નાઈ હિન્દી પણ બોલે તો ઇંગ્લિશમાં બોલવાનું હોય. તો જ્યારે હું અમદાવાદ પાછી આવી જ્યારે થઈ જશે માટે વાત કરી હતી, તો મારી અરાઉન્ડ સેવન લોકો છે જ નહીં જે ગુજરાતી બોલે છે, તો જ્યારે હું સાઉથથી પાછી આવતી તો મને એટલીસ્ટ 2 દિવસ લાગતા ગુજરાતીમાં મમ્મીને કહેતા, મમ્મી કે 2-3 શબ્દ આયા છે, મેક્સિમમ ઇંગ્લિશ જ બોલું છું, કેમ કે મને જ્યારે કેમેરો સામે આવે ઇન્ટરવ્યુની વાત આવે તો ઓફકોર્સ યુ શુડ બી ફ્લુઅન્ટ ઇન લેંગ્વેજ, જ્યારે તમે પ્રાદેશિક કોઈ પણ ભાષા કરતા હોય, તો મને તેમ કેવું ગુજરાતી. પછી મલ્હાર સાથે રહીને બીજા ઘણા બધા ઇન્ટરવ્યુમાં જઈને જ્યારે અમુક અમુક શબ્દો સાંભળતી, તો એવું રેવાના સેટ ઉપર વધારે થતું આમની સાથે, કેમ કે એમની પાસે ઘણી બધી કવિતાઓ મેં સાંભળી છે, અનુભવી તરીકે પૂછવી છે, પ્રશાંતભાઈ આપણી પાસેના એટલા કેટલાક જાણીતા કલાકારોમાંના એક છે, તેમનો અવાજ બહુ યુનિક છે, ઘણા બધા આજે પણ એમને એમના અવાજથી પરિચિત હશે અને કદાચ નામથી પરિચિત ના હોય એવું બની શકે એમ છે. આકાશવાણી, દૂરદર્શન, પ્રાઇવેટ ગુજરાતી ચેનલ્સના જાત જાતના અને જાત ભાત ભાતના કાર્યક્રમો, ધારાવાહિકો, શ્રેણીઓ, ફિલ્મો, ખૂબ બધું કામ કરી ચૂક્યા છે, અમદાવાદ, મુંબઈ અને ઘણું બધું વર્ષોના અનુભવી છે. તમે આ આખે આખી ઇન્ડસ્ટ્રીનો એક ઉતાર ચઢાવ એ દોર પણ જોયો છે, જ્યારે માત્ર ને માત્ર એક પ્રકારની જ ગુજરાતી મૂવીઝ બનતી હતી, તમને એ દોરના પણ સાક્ષી રહ્યા છો, જ્યારે દૂરદર્શનની કે એ એ સિરિયલો ચાલતી હતી ને લોકો જોવા માટે એ એ યુનો ગાડા કાઢતા હતા કે લિટરલી પાગલ પણ હતું, અને એક આ દોર છે, એક આ સમય છે જ્યારે જરા જુદી રીતે ગુજરાતી ફિલ્મો બની રહી છે, શું જુઓ છો તમારી અનુભવીની આંખે અમને કંઈક?
તમારો ઓપિનિયન, તમારો મંતવ્ય. હું એટલું ઓનેસ્ટીથી કહું છું કે મેં જે કંઈ કામ કર્યું છે એ પૂરી નિષ્ઠાથી કર્યું છે. ઓફકોર્સ જીવ લેડી. અત્યારે મને મજા એટલા માટે આવે છે કે મારા ટેસ્ટનું કામ કરવાનું, કારણ કે મારું સ્કૂલિંગ અમદાવાદમાં ઇવન વિઝ્યુઅલ આર્ટ સેન્ટર કે ટીએમસી કે અમદાવાદ થિયેટર ગ્રુપ એવા પ્રોડક્શન હાઉસીસમાં એવા થિયેટર ગ્રુપમાં મેં એમેચર થિયેટર એક્ટિવિટીઝથી શરૂ કર્યું. એટલે સપોગ્લિસનું ઇલેક્ટ્રા પણ કર્યું હોય, એક ઓકેશન ચોક્કસ કર્યું હોય, બેકનું કે શુદ્રકનું વૃક્ષ કરી ગમ. એટલે મારી ગળથુથી માં સાહિત્યનું તત્વ છે, મારો ટેસ્ટ એ વણાયેલો છે. પણ જ્યારે તમે ફ્રીલાન્સર તરીકે કમર્શિયલ ફિલ્ડમાં આવો છો ત્યારે દરેક વખત એ ચોઈસની આપણી પાસે અવકાશ નથી. ફેમિલીની જવાબદારી પણ હોય, ફ્રીલાન્સર હોય, રિજનલ ફિલ્મ સાથે વધારે સક્રિય હોય છે, એનું ફંડ પણ હોય. અત્યારે આનંદ એ વાતનો છે કે વિષય વૈવિધ્ય વધ્યું છે, ટેકનિકલી વધારે સાઉન્ડ ફિલ્મ બને છે, થોડા વધારે સેન્સિબલ મેકર્સ આવ્યા છે, અને સાથે સાથે આનંદ એ છે કે થોડા નવા પ્રેક્ષકો પણ ઉમેરાયા છે. એ બધાને પણ હું અભિવાદન કરું છું. અને એવું જ રેવા એવી જ મારી એક ગમતી કૃતિ, અને એ કૃતિનું એનું પુનઃ અવતરણ રેવાના નામે, તો બસ એનો આનંદ છે. ઇન્ડસ્ટ્રી વિશે એમણે એક સરસ એ કહ્યું, જે રીતે ગ્રો થઈ રહી છે રાહુલભાઈ, તમે પણ કમર્શિયલ માધ્યમોમાં મુંબઈમાં અને નાનું મોટું કામ ત્યાં પણ તમારા પણ સંઘર્ષના દિવસોમાં કે સફળતાના દિવસોમાં કરીને આવ્યા છો, અને હવે આ કરી રહ્યા છે, તમે એઝ અ ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીને કઈ રીતે જુઓ છો? વોટ ડુ યુ એક્સપેક્ટ? ઇન્ડસ્ટ્રી એવું છે કે મરાઠી પણ જ્યારે શ્વાસ મૂવી આવી હતી એના પછી જ પીક પર આવ્યું, જ્યારે શ્વાસને ઓસ્કર માટે રેકમેન્ડ કરાવીને એના પછી. એવી જ રીતે ગુજરાતી તો મને લાગે જરા ઘણા પહેલા લોકોનું એક્સેપ્ટન્સ શરૂ થઈ ગયું છે. સો આગળના એટલે 5-6 વર્ષમાં તો બહુ બૂમિંગ લેવલ પર હશે, નોટ જસ્ટ બજેટ વાઇઝ પણ સબ્જેક્ટ વાઇઝ કન્ટેન્ટ. અને હું થોડુંક એ પણ કહેવા માંગુ છું કે વચ્ચે એકાદ બે ફિલ્મો ખૂબ સફળ થઈ ગઈ ને એના કારણે એ જ પ્રકારની ફિલ્મો બનાવવા વાળા કેટલાક લોકો આવી ગયા, પણ આ છેલ્લા 1-2 વર્ષમાં એ બધું ફિલ્ટર થઈ ગયું છે. ત્યાં સુધી પ્રોડ્યુસર્સ રેડી નતા ઇન્વેસ્ટ કરવાનું છે, પણ એના પછી તમે જોયું હોય તો 100 ફિલ્મો જે બનવા લાગી એટલે મેકર્સ તો પહેલેથી જ હતા, અહીંયા ઇન્વેસ્ટ કરવા વાળા નતા, જે લોકોને હવે ખબર પડી કે ઇન્વેસ્ટ કરાય. એટલે ઘણી વખત અમે આ જે કોન્વર્સેશન કરીએ છીએ ને એમાં સતત કહેતા રહેતા હોઈએ છીએ કે બધા જ જે કહે છે કે અહીંયા માંગ નથી, કોઈ એવું લોકોને જોવું નથી, લોકોને આવું પસંદ નથી. કદાચ મૂળ વાત એટલી જ છે કે આપણે આપતા નથી એટલે કદાચ. એટલે એવું છે કે બંને વાઇસે પસંદ છે. ડોસા ઇઝ બેઝિકલી સાઉથ ઇન્ડિયન આઈટમ, ઓકે, બટ હવે આપણે એને ચાઇનીઝ નાખી દીધું અંદર અને ચાઇનીઝ ડોસા કરી નાખ્યા તો પીપલ એક્સેપ્ટ, બટ તમારે દેવું પડે. પણ એટલે ટેસ્ટ ગુડ હોવો જરૂરી છે. અને એવું છે કે આપણે એવું એટલે મેં જનરલી તો આવું બધું સાંભળ્યું છે ઇન્ડસ્ટ્રીના લોકો પાસે જ કે લોકોને આવું નથી થયું. લોકોને મેં એવું નથી કહ્યું કે ભાઈ આવું મને નથી જોઈતું. હાઉ ટ્રુ ઇઝ ધેટ? લોકોની વાત નીકળી છે તો કેટલાક લોકોનો ઉલ્લેખ મને લાગે છે જે આપણી સાથે જોડાયા છે, આના બધા ફિલ્ટર થઈ જાય છે એટલે બધી જ કમેન્ટ વાંચવી શક્ય નથી, પણ જે મારા હાથમાં છે. કિશન ગોહિલ કહી રહ્યા છે, હેલો જલસો એન્ડ રેવા ટીમ, ઓલ ધ બેસ્ટ એન્ડ વી વિલ શ્યોર ટુ વોચ ધીસ મૂવી. નૈઋત્ય શાસ્ત્રી અંગોટો દેખાડી રહ્યા છે. અમરીશ વ્યાસ, વાહ ભાઈ જલસો, એવું કહી રહ્યા છે. હાર્દિક ચૌધરી, જીતેન્દ્ર પંડ્યા, ભાવિકા વાવિયા, આ બધા જ આ પ્રયત્નને વખાણી રહ્યા છે. ચર્ચાનો પેલા દિલવાળી આંખો અને મત્સલ પટેલ કહી રહ્યા છે, ઓલ ધ બેસ્ટ ટુ રેવા ટીમ. દેસાઈ કેડી કહી રહ્યા છે, એ વેવ કરી રહ્યા છે અને કાળી પણ કરી રહ્યા છે. સો લોટ્સ ઓફ આમાંથી ઘણી બધી મેં મિસ પણ કરી દીધી છે કારણ કે હમણાં જસ્ટ સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું. સો ઘણા બધા લોકો આપણી સાથે છે, તમારે કઈ પ્રશ્ન પૂછવો હોય આ કલાકારોને તો મોસ્ટ વેલકમ. તમે તમારી આ કમેન્ટ્સમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને જણાવો, અમને મજા પડશે આખા કોન્વર્સેશનમાં તમારા પ્રશ્નોને સામે કરવાની. રેવાનું આ કેરેક્ટર તો આમ
ચૂઝ કરેલું હતું કે મારે જ કરવું છે. એટલે આઈ મીન જો એવું હતું કે વાંચતી વખતે જ આપણે જનરલી જે હમણાં વાત કરીએ પ્રમાણે કે આપણે નક્કી એક હીરો પોતે જ બનાવતા હોઈએ છીએ, રાઈટ? હવે હું તો એક્ટર જ હતો, આઈ મીન જે તત્વમસી વાંચી હતી ત્યારે તો એકચ્યુઅલી એવું બી નક્કી નહોતું કર્યું કે આપણે એક્ટિંગ કરવાની છે. એ સમયે તત્વમસી વાંચી. ઓકે. એટલે હું મેં ગ્રેજ્યુએશનના ફાઇનલ ઇયરમાં નક્કી કર્યું હતું કે ભાઈ હવે આ નથી કરવું કોમર્સ, આપણે બીજું કંઈક કરીશું. આઈ મીન બીજું કરતા આ કરીશું, ડ્રામાથી શરૂઆત કરીશું. એવું ગ્રેજ્યુએશનના ફાઇનલ ઇયરમાં નક્કી કર્યું હોય તો એ સમયથી આપણે જનરલી વાંચતા હોઈએ એટલે બધા કેરેક્ટરો બનાવવાની આદત હોય, એમાં મગજમાં આવ્યું હતું કે આ કેરેક્ટર તો યાર મારે કરવું પડે. આઈ મીન આ તો હું છું એવું લાગતું હતું મને ઘણી વાર, કેમ કે એ નાસ્તિક બી છે ને હું બી છું, જે ધ્રુવ ભટ્ટનો નાયક છે એનું કચ્છ સાથે કનેક્શન છે, મારું પણ કચ્છ સાથે કનેક્શન છે, હું કચ્છનો જ છું, જન્મ મારો કચ્છ નખત્રાણા ગામમાં છે. અને એટલે ઇન શોર્ટ એવું છે કે આપણે બહુ કનેક્ટ થઈ ગયા હતા એ નોવેલ સાથે, રાઈટ? અને આ બાજુ રાહુલ નું પણ એવું હતું કે એ બી કનેક્ટ થઈ ગયું હતું એ નોવેલ સાથે. એનાથી અલગ રીતે વિચાર્યું કે ભાઈ હું આ ફિલ્મ બનાવીશ, ને મેં આ મારી રીતે અલગ વિચાર્યું કે હવે આ ફિલ્મ કરીશું, રાઈટ? ને પણ જયારે ફિલ્મ બનાવવાની વાત આવી ત્યારે એને બી એ જ વિચાર્યું કે આ હું કરું, અને મેં તો ઓફકોર્સ એવું જ વિચાર્યું આ હું કરું. પણ આ આખી આખું કોન્વર્સેશન શરૂ થયું એ પહેલા તમે બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહેતા હતા, પપ્પા કઈક લડ્યા હતા અને આપણા ફિલ્ડ સાથે કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક છોકરા એ છોકરાના સંદર્ભમાં કે છે એ એમના ફેમિલી માટે તો ખોટો સિક્કો જ હોય છે. દૂરદર્શન આપણે મુખ્ય હોય પ્રયત્ન, અને અમે એને શુદ્ધ દેશી સંવાદ લડવાની છૂટ છે. શુદ્ધિ સાથે જે પણ કેવું હોય છૂટ છે, દેશી ભાષામાં કઈ કેવું હોય તો પણ છૂટ છે. સંવાદ તો કરીશું, કન્વર્સેશન વાત હોવી જોઈએ, વરના વાત બનતી નહીં હે. સો ઓન ધેટ નોટ, મારે મારા મનમાં બે એક સવાલ તમને બંનેને બહુ ખાસ પૂછવા છે કે જો સુપ્રિયા શરૂ કરું, જો સુપ્રિયા તમે ના હોત તો કોણ? બીજા કોણ તમે સુપ્રિયા તરીકે જોવો છો ઇન્ડસ્ટ્રી? નો આઈ કાન્ટ સી એનીબડી. આઈ સી. નો આઈ એમ સીરિયસલી આઈ સી. નો આઈ કાન્ટ. આઈ એમ બહુ ફિલ્ટર વગર. ફિલ્ટર વગર નો. પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ. એટલે આમ આટલું ઓનેસ્ટ છે એમ. હા, કે આઈ કાન્ટ ચેટ નહીં. યા, બીકોઝ સુપ્રિયા જે છે કેરેક્ટર, શી ઇઝ અ કાઇન્ડ ઓફ મેચ્યોર. She is a person who can carry almost trusty jeu wrong bola pads. મારી ઓનેસ્ટી 12 આવ મળશે. બોલો બોલો. લા હા હા બોલો. ઓપન બોલો બોલો. ભાષા જુઓ, આ તો શુદ્ધ દેશી છે અચ્છા માટે. બહુ હોશિયારી મારો જોઈ. બોલો બોલો. પછી બાર જઈને એમને કીધા કે સ્ટોરી લીક કેમ કરે. સો વોટએવર કે જે કેરેક્ટરનો ભાર છે એ મૂવીમાં અથવા એને જે કેરેક્ટર કેરી કરવાનો છે એ મને, અગર તમે મને પૂછો તો હું એમ કહીશ કે ના, મને નથી દેખાતું કોઈ. ઓકે, ઓનેસ્ટ. ઓકે, ચેતનભાઈ પોતે જો ના હોત આ મુખ્ય કિરદારમાં, હું ના હોત તો કોણ? તો એટલે ગુજરાતીમાં? હા, ઓફકોર્સ આપણી ઇન્ડસ્ટ્રીમાં. તો યાર હું બી આવો જોબ આપું છું, મને કોઈ નથી હમણાં દેખાઈ ગયું. એનું કારણ છે મારી પાસે, એનું કારણ એવું છે કે આજકાલ ઇન્સ્ટન્ટ અસર ફિલ્ટરવાળી. ઈઝ ઓનેસ્ટ બટ અમુક વાત મે ના બોલવાનું ટાળો. સાહેબ એ પણ એ સો ના એવું છે. મારું એવું માનવું છે કે આ કેરેક્ટર છે ને, તમે ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવશે કે પિક્ચરની છેલ્લી 25 મિનિટ સુધી છે ને ઓડિયન્સ
એ પોતે ઓડિયન્સ જ છે, એ પોતે જર્ની કરી રહ્યો છે, એ જોઈ રહ્યો છે, જે નોવેલ તમે વાંચી દીધું નો ધેટ રાઈટ. અને એ જોતા જોતા એવું છે કે બીજા બધા કેરેક્ટરો એના કરતા એટલા મહાન 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 દેખાય છે, પોતે પોતે તુમાકીમાં હોશિયારીમાં છે, અને બીજા બધા એના કરતા એટલા મહાન દેખાઈ રહ્યા છે કે એનાથી પછી એ થતું જાય છે કે યાર હું શું છું, યાર હું કઈ છું છે ને, આ બધા મહાન લોકો છે. હવે આવું જે બેલેન્સ જળવાય ને એ બહુ જરૂરી હતું આ પાત્ર માટે, રાઈટ. હવે આપણા મારું એવું માનવું છે કે હીરો જે સિલેક્ટ કરતા હોય છે ને જનરલી હીરો આઈ મીન રોલ લાગે એને છે ને એનું મહત્વ વધારે હોય ને એવું બહુ જરૂરી થઈ પડતું હોય છે. આ વાત એવી છે કે આમાં તમારે હીરો નથી બનવાનું, બીજા હીરો બનાવો. ઇન શોર્ટ ઇફ યુ યુ ડુ નોટ સી એનીબડી મોર ફોર ધીસ ફોર ધીસ પર્ટીક્યુલર મૂવી. આઈ ડોન્ટ સી એનીબડી કારણ કે હું તો એઝ અ ડિરેક્ટર મને જ વિચારી જતો, જો પ્રોડ્યુસર કદાચ ના પડે તો પ્રોડ્યુસર બી જાવ. પણ આ તો પ્રશાંત ભાઈ આ બંને જાવ પર તમારી કમેન્ટ. મારે બે સવાલ તમને બેને પૂછવા છે, આ વાત વન લાઇનર જવાબ આવી શકે એમાં. એક તો પ્રશાંત ભાઈ તમને પહેલું પૂછું કે અત્યાર સુધી કરેલી કઈ મૂવી માંથી એક મૂવી એવી કે જે તમને એમ કર્યાનો અફસોસ છે કે આ ક્યાં કરી યાર, આ નથી કરવા જેવી? વિચારું છું તમે એક પૂછ્યું ને એટલે મારે ફિલ્ટર કરી એક પૂછ્યું એટલે ઘણી ગતિ છે. હવે એમાંથી પાછી એક સૌથી નજીકની તમારા મનમાં સહેલું ના થાય જીવન પર ના આવે સુધી અમે તો જય શ્રી શનિદેવ. જે પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે, બીંગ અ એક્ટર યુ કમ્સ વિથ અ રિસ્પોન્સિબિલિટી, યુ નો યુ હેવ ટુ કન્ટિન્યુઅસલી લાઇમલાઇટમાં રહેવું પડે. એમાં તમારી સારી મૂવીઝ પણ આવે, ખરાબ મૂવીઝ પણ આવે, લોકો તમને પસંદ કરે, સમટાઈમ ના પણ કરે, તો એ અમારી જર્ની છે, નાન લર્નિંગ ફ્રોમ ધેટ. વાહ, બહુ જ બહુ જ ઓનેસ્ટ આ જવાબો છે. અને હવે પછીના જે જવાબો છે એ પણ એટલા જ ઓનેસ્ટ હોય એવી તોફાની રમત અમે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ કન્વર્સેશન છે પેપર ફૂલ્યા, જે પડી ગયા ને ત્યારે જ મને એમ થયું કે આ થોડા લોકો જોઈ ના લે તો સાત. જો આ ફિલ્ટર આવે તો મજાક માટે કહું છું કે તમે પ્રશ્ન પૂછ્યો ત્યારે મેં એ વિચાર્યું કયા કઈ એવી ફિલ્મ છે કે જેના પ્રોડ્યુસર ડિરેક્ટર સક્રિય નથી. This conversation should be #filter. Yeah, that's so true. Okay, so let's start with the director, Mr. Director. Jai Shri Krishna. You need my training, so you can make it up. Oh. Which kind of film will you make and leave? Wow. I love this. Option છે. Option છે. A. જના અને રાજસિંહ કલરબાજ. ધ્વની ગૌતમ રોમકોમ. ફેઝલ હાશમી વિટામિન સી. અથવા ડી યોર ચોઇસ. યોર ચોઇસ ઇઝ બેટર. યોર ચોઇસ ફોર મને વધારે સ્વીટ છે. આઈ નો એટલે તો ઓળખી ગઈ હતી તમે. કે વેઇટિંગ સર. કેટલા કોણ ઓપ્શન છે? હા પણ આ ત્રણ માંથી કયો તો ફેઝલ. ફેઝલ. ઓકે. કમેન્ટ તમે નહીં કરી એક જવાબ બે છેલ્લે આવેલી ગુડ થેન્ક યુ જલસા બે કરવાનો મજા આવશે. છેલ્લે આવેલી ફિલ્મ જેને સ્ક્રીન્સ મળી એ જ સૌથી મોટી ટ્રેજેડી કહેવાય. એ તંબુરુ.
બી એ તંબુરો તંબુરો ઇઝ ધ આન્સર બટ ધ બી ઇઝ ગુજરાતી વેડિંગ ઇન ગોવા એન્ડ સી આ તારું કરી ના કરો ગુજરાતી વેડિંગ ગોવા તો હમણાં જ આવી છે હા તો અત્યાર સુધી ની જ વાત કરે છે રોજ પ્રેક્ટિસ બુક લઈને બેસવું જોઈએ એ પેલા અઢી અક્ષર બી ઓ તારી સી ફોડી લઈશું ત્રણેય જોઈ નથી એવું છે કે બધું આખી વાતમાં મજાની વસ્તુ શું છે ખબર છે એમના ઓપ્શન જે છે ને એ એમની ચોઇસીસ છે આખી વાતમાં એ બધાએ ધ્યાનમાં રાખવું જોઈએ ઓડિયન્સ તમે લોકો ઓપ્શન છે તો એ કાઢી છે પણ એમને ત્રણ ત્રણ આવી વસ્તુ શોધી કાઢી છે કે જે આવા ઓપ્શન્સ માં આવે ઘણા માં કન્ફ્યુઝ થાય છે એક તમે એ વિચારો અમારી પર શું ગુજરી હશે અમારે તો બધાને ઇન્ટરવ્યુ કરવા પડે નો આ આખે આખા સંવાદનો માત્ર ને માત્ર હેતુ મનોરંજન છે અને એક પ્રામાણિકતા સાથે વાત કરવાનો ઈરાદો છે કોઈને વખોડવાનો ને કોઈકને વખાણવાનો બિલકુલ ઉદ્દેશ નથી એટલે જોવા વાળા સાંભળવા વાળા પોતાની જવાબદારી સાથે સાંભળે અને જુએ અને વિચારે ભલે એ કરી રહ્યા છીએ બુરા મન માનો દિસ ઇઝ પુંડડી ડિસ્ક્લેમર ઓકે આમાંથી અચ્છા તમે બધા ફિલ્મો ગુજરાતી ફિલ્મો બધી અમદાવાદ પૂર તો બોલાવે છે એની પાસે બધું સ્કોપ હતું અને પ્લોટ વાઇઝ પ્લોટ વાઇઝ કેરેક્ટર વાઇઝ એક્ટર્સ વાઇઝ ઉત્તમ પ્લોટ હતો હા ઓકે અને એક્ટર તો હતા બધા જ હા એ વાત છે તમારામાંથી પિત્તો કોનો વધારે ગયે ધીસ ઇઝ ઓલસો ફરી રાહુલ બોલે વિનિત કણોજિયા અને સી અમારું બધું સહિયાર છે હા સહિયાર છે ચોર બની થનગાટ કરે બોક્સ ઓફિસ પર કેમ ફેલ થઈ ઓપ્શન એ પ્રોડ્યુસર ઓપ્શન બી વરસાદ ઓપ્શન સી તમે પોતે પુઅર માર્કેટિંગ અને તો ટીમની ચોઇસ હોયકી હા માર્કેટિંગ ના ટીમ કરતા એ પ્રોડ્યુસર છે જો પ્રોડ્યુસર ની ચોઇસ હતી એટલે એ પુઅર માર્કેટિંગ અને બીજું પણ એ અને બી બંને મારા છે વરસાદ પણ ખરો ઓકે એટલે હું બંને માનું છું ઓકે ચાલ અહીંયા દિગ્દર્શક સાહેબ ને મુક્તિ તકલીફ અમારી એ છે કે કોઈ હેમ્પર આવવાના નથી તો પછી કેમ એવા પ્રશ્નો વગર હેમ્પર આપણે આ ઇન્ડસ્ટ્રી સાથે ડિરેક્ટર ને પાણી પીવું પડે અને એ તમારા માટે કોમ્પ્લિમેન્ટ છે પણ હેમ્પર આપવું જોઈએ કોમ્પ્લિમેન્ટ તો બરાબર છે મને બીક છે કે એક દિવસ આ બધા ભેગા થયો તમારો ઘડો કેટલી પર બોલાય કે નહીં મિત્ર આવજો ને પ્રભા નો ફિલ્ટર
ના ના બિલકુલ નહીં. ઓકે, બધા ઘરના છે. પહેલેથી ચેતવણી આપી દાદા ઘરના જ છે, બધી ફિલ્મો કરે છે. ઓકે, તો પહેલો જ જવાબ દેજે, છેલ્લી કઈ ફિલ્મથી તમે સંતુષ્ટ નથી? એ અરમાન, બી ભંવર, સી શુભારંભ. અરમાન. કેમ નહીં? થોડા કેના વાર્તાના છેડાઓ ખુલ્લા રહેતા હતા એવું મને લાગ્યું. ઓકે, એમ સમક પ્રોપરલી ના કર્યું. કેરેક્ટરને મારે પ્રમાણે શેપ આપવો પડે. ઘણી વખત એવું થાય કે એક્ટરને છે ને ડિરેક્ટર અને સ્ક્રિપ્ટ એ કશું તમારે કરવું જ ના પડે, તમે માત્ર એક્ટર હોય ને એટલું જ પૂરતું હોય. પણ ક્યારેક છે ને તમારે બધા ઇન્ટરપ્રિટ કરવા પડે, તમારે કન્સીવ કરવું પડે અને તમારે પ્રમાણે કેરેક્ટરનો શેપ આપવો પડે. રેવામાં એવું થયું? ના, રેવામાં ખરેખર બહુ બિલ્લાવાળું તમારે કઈ કરવું જ ના પડે ને. હું એ જ કહું છું કે રેવામાં ખરેખર એવું હતું કે તમને ખબર છે પેલું માટીનો લોંધો હોય, ઘણી વખતે કુંભારના ચાકડા પર મૂકીને ફીવડો ને એટલામાં ગળો ભરી જાય. કદાચ હું માનું છું કે એવા મને એક એક્ટર તરીકે બહુ કમ્ફર્ટેબલ હું ફીલ કરું મારા કેરેક્ટરને. નવલકથામાં કેરેક્ટરાઇઝેશન હોય, નવલકથામાં જે છે એ જ ગુપ્તાથી એમણે ચીકર્યા હતા, એ જ ગુપ્તાથી એમણે એક્ઝિક્યુટ કર્યા હતા મારા થકી. એટલે બિલકુલ સરળતાથી સારી રીતે કરી શકે. સો મારે ખાસ કહેવું છે કે જે ટ્રેલર છે, જે સોંગ્સ છે, મ્યુઝિક છે, એ તો ક્યુરિયોસિટી વધારે જ છે, પણ આ લોકોની વાતો અને આમનો એકબીજા પ્રત્યેની મમત અને મહત્વનો જે આ સંવાદ છે એ પણ એક ક્યુરિયોસિટી લેવલને એક જુદા પગથિયે લઈ જાય છે. અમે આશા રાખીએ કે તમે લોકો જે બોલો છો એવું જ અમને જોવા મળે. અને અમારી પાસે તો આ સવાલો પૂછવા સિવાય એક સામાન્ય માણસ બીજું કરીશું છે. કયા એક્ટરમાં પોટેન્શિયલ દેખાય? એ નીલ ભટ્ટ, બી મયુર ચૌહાણકા માઇકલ, સી મલ્હાર ઠાકર, ડી યોર ચોઈસ. શ્યામ બારોટ, ગોપાલ બારોટ, પ્રશાંત. કેટલાક લોકો મને એવું કહે છે કે ગોપાલ તમારા કરતા સારો એક્ટર છે, તો હું એવું માનું છું કે હું સારો એક્ટર છું. જેની જોડે નથી મેચ થતી એવો જ સોચો ને જે કે તે કામ નહીં કરતો. આટલું તો કરવું જ પડે ને, એક જ પ્રોફેશનમાં લઈને પછી પેલાને મેચ નથી થતી. એવા હું તમને સાચો જવાબ આપીશ, થોડો મને એના માટે બધા બહુ ડિરેક્ટર્સ કામ એટલું કર્યું છે. આમાં અંતાક્ષરી જેવી ટિક ટિક વન, ટિક ટિક ટુ એવા મારે ઉમેરી. હેતુ પટેલ ફિલ્મો સાથે સંકળાયેલા છે, પણ એ મને હું જે વિચારતો એના કરતા કે મારા ડિરેક્ટર અલગ જ વિચાર. અને
અને એ ફિલ્મો બનાવે છે, મારા મિત્ર છે અને એમણે કહ્યું છે મને કે ફરી આપણે સાથે કામ કરવાનું. આ ફિલ્ટર નથી. ઓકે, સો આ એવા ડિરેક્ટરનું નામ લીધું જેને હું કન્વિન્સ કરી શકું પ્રોગ્રામ માટે નામ લીધું. ભયભત છે. આમાં એક શેર મને યાદ આવે છે, મુલાયદ ફરમાઈ ગયા. કથાવાર સમજેગી દુનિયા તુજે, પ્રશાંતભાઈ, કથાવાર સમજેગી દુનિયા તુજે, અબ ઇતની જ્યાદા સફાઈ ના દે. મોનલ ગજ્જર, હિયર ગોઝ યોર ટર્ન. યો માતાડી, કોને બરાબર નો મેથી પાક આપવો છે? અમારી મલ્હાર ઠાકર, રમત કામદાર, દીક્ષા જોશી. મલ્હાર ઠાકર, દીક્ષા જોશી ના મારે ટીમે કેમ લખી? બીકોઝ આઈ લવ હર. મલ્હાર ને કે આઈ લવ મલ્હાર. હા, દીક્ષા ને. ઓકે, છેલ્લે આવેલી ગુજરાતી ફિલ્મોમાં કઈ ફિલ્મનું લીડ તમે કર્યું હોત તો વધારે સારું થાત અકોર્ડિંગ ટુ યુ? એ કેરી ઓન કેસર, બી લવની ભવાઈ, સી કસંદાસ પે એન્ડ યુઝ. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાએ મારા નામના સૌથી વધુ ભાંગરા વાટ્યા છે. બહુ મારા નામને બગાડ્યું છે, ડૂબાડ્યું છે મારા નામની. અમર ઉપાધ્યાય, બી મલ્હાર ઠાકર, સી ચેતન દાનાણી. ઓકે, બેસ્ટ કોએક્ટર. હવે પછી મેં શુદ્ધ દેશી સંવાદ રેવા ફિલ્મના સેટ ઉપર થવાનો. રેવા 2, સોરી 5. કઈ ફિલ્મમાં તમે સારું પરફોર્મ કરી શકો તેમ હતા? ખેરા સવાલ મેં પૂછી લીધો છે, છતાં થઈ જશે, આવતાર કરી નાખું. અને રેવા થઈ જશે. અમે બહુ બહુ જ ગૌરવપૂર્વક કહીએ છીએ અને આપણે એટલી જ પ્રમાણિક વાત છે, અમારા શુદ્ધ દેશી સંવાદનો સૌથી પહેલો સંવાદ આવતારું કરી નાખું સાથે હતો. અમે આવતારું કરી નાખું થી જ આ ફિલ્મના પ્રમોશન્સની શરૂઆત કરી છે. અને હા, અને અમર ઉપાધ્યાય અહીંયા આવ્યા હતા, જેમની સાથે અમે પહેલું આવતાનું સેશન કર્યું હતું, અને અમે બહુ દિલથી એ પ્રસંગને યાદ કરીએ છીએ. ધો ધ મૂવી વોઝ નોટ અપ ટુ ધ માર્ક, પણ અમને એ સંવાદ બહુ જ યાદ આવે છે. થેન્ક યુ વેરી મચ અમરભાઈ ફોર પ્રોવાઇડિંગ અસ ધેટ ઓપોર્ચ્યુનિટી. સારી રીતે જ યાદ આવે છે. સંવાદો તો સરસ જ થાય છે, ફિલ્મો સારી થાય કે નહીં. ઇન્ટરવ્યુ કોન્વર્સેશન આ તો બધી બહુ મજા પડે. કઈ એક્ટ્રેસે તેના મેકઅપ કરતા વધારે ધ્યાન તેની એક્ટિંગ પર આપવું જોઈએ? એ ભક્તિ કુબાવત, બી કિંજલ રાજપ્રિય, સી જાનકી ભૂમિકા. કઈ એક્ટ્રેસે તેના મેકઅપ કરતા ધ્યાન તેના સીન પર કે એક્ટિંગ પર આપવું જોઈએ? એ ભક્તિ કુબાવત, બી કિંજલ રાજપ્રિય, સી જાનકી ભૂમિકા. જેમાં કશું કરવાનું જ નથી. ચલો, સો આઈ ફીલ કે
ના એમ નથી, એમનો પ્રશ્ન એ નથી કે એને આ પિક્ચર કરવી, એક્ટિંગ સારી કરવી જોઈએ, તો મેં એમનું નામ લીધું. જો કે ભક્તિ પણ ચાલે. આટલા તો હળકતા લાકડા પકડાયા છે. હું તો જાતે જાતે જ કહું છું. So here goes the lead actor. Chetan bhai. Team mein kaun hai nadi mein naaki diwaar hai? Monal Gajjar, Rahul Bhole, Abhinay Banker. Yeah, koi nahi. Aap, I mean, aap picture mein to yahan koi thayu nahi ki hum kaisi rite hai aap picture. Ab jagah hai nadi bol. Koi nahi hai, nobody actually. Bahut boring movie hai jo aap karna chahte hain. Exactly this, actually sab unda unda baat kar rahe hain. Are yaar, kar do na. Ye kahi se nahi hai. 100% ekdam. રેવા હું વિચારી, હવે તમે અમુક પ્રશ્નો એવા છે, હું અમુક વસ્તુ વિચારી જ નથી શકતો. જેમ કે ના, એ બધું અમે સમજી ગયા. આ ત્રણ માંથી ડી યોર ચોઈસ નહીં, ત્રણ આ ત્રણ માંથી જ નામ લાગે. આ ત્રણ માંથી કોઈ ની કોની પાસે કરાવો એમ? સંદીપ પટેલ. નાટક માંથી ના બનવી જોઈએ ફરી અગેન. અને યોર ચોઈસ નાટક પરથી ફિલ્મ નાની માં કરીને મારું નાટક જે પ્રિતેશ સોદાગી લખ્યું હતું એને બહુ સારી રીતે ફિલ્મમાં અડાપ્ટ કરી શકાય એવું છે મારું માનવું. સુપ્રિયાનો રોલ મોનલે ના કર્યો હોત તો કોની પાસે કરાવ્યો હોત? મેં તમને જેમ જણાવ્યું એ પ્રમાણે આગળ પહેલા ચોઈસ અમારી મોનલ નહોતી, કેમ કે એના જે વેરિયસ રીઝન હતા એ તો ગુજરાતીમાંથી નહોતી. જેને અમે કરાવવા માંગતા હતા એ હતા આકાંક્ષા સિંહ કરીને એક એક્ટ્રેસ છે, એને અમે લેવાના. આમાંથી કોનું ભવિષ્ય વધારે ઉજ્જવળ લાગે છે? મયુર ચૌહાણકા માઇકલ, મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી. મલ્હાર ઠાકર ભવિષ્ય ત્રણેયના ઉજ્જવળ છે, પણ મલ્હાર એ બધામાં ઉપર છે. ડ્રીમ રોલ કોઈ છે હોય તો કરી લીધો માં પતી ગયું છે આ બધું કરે. ડ્રીમ રોલ કર્યો છે એવું છે, હજી બધું બીજું કરીશ. ઓકે, ડ્રીમ ગર્લ કેવી હોવી જોઈએ? સુપ્રિયા ભારતીય ફ્રોમ તત્વમસી, આશકા મંગલની આશકા, કે મજરી ફ્રોમ પાટણની પ્રભુત્વ. ત્રણે બહુ મસ્ત. તો ડ્રીમ ગર્લ આશકા મંગલ ની આશકા. ડ્રીમ ગર્લ તો એવી જો ના ના ફિલ્ટર ના જરાય લાવા ઓપ્શન આપે એમાંથી જવાબ આપ્યો છે. અશ્વિની ભટ્ટની ખૂબ જાણીતી નવલકથા છે આશકા માંડલ, જેનું પ્રમુખ કિરદાર છે આશકા. ઘણા બધાએ જેમ પોતાનું આશકા જેવી હોય એવી રીતે લોકો એને જોતા હતા. એ પ્રકારનું પાત્ર છે.
અમે પ્રયત્નશીલ છીએ આવી બધી વાર્તાઓનું ડ્રામેટિક રીડિંગ કરવાનું, પણ ઘણા બધા ઇશ્યુઝ છે. પણ ડેફિનેટલી વી વુડ લવ ટુ હેવ ધેટ ઇન અવર એપ સમટાઇમ ઇન સમટાઇમ આઈ થિંક હોપફુલી. ઓકે, ગળા કાપ કોમ્પિટિશનમાં કોનું ગળું કાપી નાખશો? એ પ્રતિક ગાંધી, બી ધર્મેન્દ્ર ગોહિલ, જીમિત ત્રિવેદી. ધર્મેન્દ્ર ગોહિલ જો ગુજરાતી ફિલ્મોમાં આ રીતે આવ્યા ના હોત તો કઈ મૂવી થી આવ્યા હોત? કઈ મૂવીમાં ના લીડ હીરો તરીકે આવવાનું પસંદ કરત? ચોરી સંગાત. ઓન ધેટ નોટ, કોંગ્રેચ્યુલેશન્સ. ચાહે લાઈવ ચાલુ હોય કે ના હોય, આ પછી પણ આ સંવાદ ચાલુ રહેશે એવો મને વિશ્વાસ છે. તમે એક સંવાદ તમારા મનમાં ચાલુ રાખજો કે રેવા જોવા જવાની છે. નર્મદા રેવા આપણી ગુજરાતની મધ્યપ્રદેશની જીવાદોરી છે અને એના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને અમે આ ફિલ્મ બનાવી છે. તો પ્લીઝ 6 એપ્રિલે રેવા જોવા જાઓ. ધ્રુવ ભટ્ટની તત્વમસી નોવેલ જેમણે વાંચી છે એમના માટે આ ફિલ્મમાં ઘણું બધું નવું છે અને જે આ ફિલ્મ જોઈને ચોપડી વાંચશે એમના માટે ચોપડીમાં ઘણું બધું નવું હશે એવો અમારો દાવો છે. થેન્ક યુ. અને 6 એપ્રિલ તમારો નજીકના સિનેમામાં પ્લીઝ ગો એન્ડ વોચ રેવા. રેવા અમારી સ્પિરિચ્યુઅલ જર્ની છે. અમારી આઈ થિંક આ પહેલી મૂવી હશે જ્યાં આગળ અમને એકબીજાથી કોઈ પ્રોબ્લેમ્સ નથી, અમને એકબીજા માટે બહુ કોઈ વેર નથી, અમે સાથે સાથે છીએ. સો આવી એક મૂવી છે જે નોર્મલી જે 3 હીરો અથવા 3 હિરોઈન અથવા 3 ભાઈબંધ કે 2 ભાઈબંધ છોડીને એક અલગ બનાવવાની કોશિશ કરી છે. તો 6 એપ્રિલે નજીકના સિનેમા જોવા આવજો. એટલે કંઈ પણ બોલે છેલ્લે તો કામ જ બોલતું હોય છે. ટ્રેલર તમે જોશો તો તમને પોતાને જ જવાનું મન થશે. તો ટ્રેલર અમારા પેજીસ પર જુઓ અને જલસો એપ પર ગીતો સાંભળો. થેન્ક યુ વેરી મચ. જલસોને પણ ખૂબ અભિનંદન કે ખૂબ સુંદર કન્સેપ્ટ વાળો આ સંવાદ મજા અને એકદમ મનોરંજક વે માં અને પાછું પ્રશ્નો પણ બહુ ડેપ્થ વાળા અર્થફુલ. એટલે તમને પણ ખૂબ અભિનંદન, ખૂબ આભાર અને સૌથી વધુ મહત્વનું એ છે કે જેમ મોનલે કહ્યું કે મને વાંચવું કંટાળો આવો પણ સાંભળવું ગમે, તો આ એકદમ બિલકુલ યોગ્ય એપ્લિકેશન છે. જે લોકો વાંચવાનું થોડું ઓછો રસ પડતો હોય પણ સાંભળશો અને સાંભળવાનું શરૂ કરશો એટલે હું તમને ખાતરી આપું છું કે અહીંયા આગળ એટલી બધી સુંદર સુંદર કૃતિઓનું ડ્રામેટાઇઝ રીડિંગ થતું હોય છે અને એને કરતા હોય છે ને કે એક વખત સાંભળવાનું શરૂ કરશો ને પછી તમારી રુચિ વધશે, ઘટશે નહીં. ચોક્કસ થી આ જોવા જજો. નર્મદા આપણા ગુજરાતની આપણા
પાડોશી રાજ્યોની જીવાદ હોય છે અને મેં અમારા પ્રોમોમાં કીધું છે એમ કે આ આ વહેણ એટલું સરસ રીતે ખડખડી રહ્યું છે કે આસપાસની નદીઓમાં પણ જાણે ઉભરો આવ્યો ને એવું લાગે છે. આ સરસ મજાનું સંગીત, આ સરસ મજાની કથા તમને જોવા માટે આતુર છે. 6 એપ્રિલે રિલીઝ થઈ રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં રેવા. બસ અહીંયા આ શુદ્ધ અને દેશી અને આ સરસ મજાનો સંવાદ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરીથી જલ્દીથી મળીશું કોઈક નવા કલાકારો સાથે, કોઈક નવા મૂવી વિશે વાત કરવા માટે. ત્યાં સુધી કરતા રહો જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ડાઉનલોડ કરી લેજો. મળીએ છીએ, આવજો. આપ સૌનો ખૂબ 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 આભાર. થેન્ક યુ.